વિદ્યાર્થીઓ, આજે ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન અને એની અંદર ચેપ્ટર નંબર 2 સંચાલનના સિદ્ધાંતો એ ચેપ્ટર આપણે કુલ બોર્ડની અંદર 6 માર્ક્સ પૂછવાનું છે અને આ 6 માર્ક્સ ચેપ્ટર નાનું અને ખૂબ જ મહત્વનું હોવાથી આ ચેપ્ટર ઘણું ખૂબ જ જરૂરી છે. હવે આજે આપણે શરૂઆત કરતા પહેલા સંચાલનના સિદ્ધાંતો એટલે શું, સંચાલન થાતું ક્યારથી? તો કે અગાઉના જમાનાની અંદરથી, જ્યારે આપણા કોઈ નેતાઓ અથવા તો આપણા સાહસિકો આપણે વાત કરીએ તો મહારાણા પ્રતાપ, શિવાજી આ કોઈ પણ હોય, આ તમામે તમામ પોતે જ્યારે યુદ્ધ લડતા આ યુદ્ધ જીતવા માટે સંચાલન કરતા, કોઈ પક્ષ અથવા કોઈ સેનાપતિ આ બાજુથી હુમલો કરશે, કોઈ સેનાપતિ બીજી બાજુથી હુમલો કરશે, આવું આવું રચી માળખું રચી દે અને આ માળખા દ્વારા સંચાલન કરી અને પોતે વિજય પામતા હતા. મતલબ કે સંચાલન એ સંચાલનના સિદ્ધાંતો એ ખૂબ જ મહત્વના છે અને પ્રાચીન યુગથી આવતા આવ્યા છે. હવે આજે વાત કરીએ સંચાલનના સિદ્ધાંતો એટલે શું, સંચાલનના સિદ્ધાંતો એટલે શું થાય? તો કે સંચાલનના સિદ્ધાંતો એટલે ધંધાકીય એકમમાં કોઈ ધંધો હોય, આ ધંધાકીય એકમની અંદર માનવ વર્તણૂકને સાનુકૂળ થવા માટે, માનવ વર્તણૂક કોઈ માનવ હોય, કોઈ કર્મચારી હોય, આ કર્મચારીને સાનુકૂળ થવા માટે, મતલબ કર્મચારી સાથે રહેવા માંગે, રહેવા માટે અમુક નિયમો અથવા સિદ્ધાંતો ઘડવા પડે છે કે આવા નિયમ બનાવવામાં આવે છે, આવા સિદ્ધાંતો ઘડી દેવામાં આવે છે, આટલા આટલા નિયમોનું પાલન કરવું પડશે અને એ સિદ્ધાંતો ઘડ્યા પછી જેનાથી શું થાય, તો કોઈ પણ ધ્યેય સિદ્ધિ હોય, આપણે નક્કી કરેલો કોઈ ધ્યેય હોય અથવા તો આપણો ગોલ હોય, એ ગોલ શું બને, સરળ બને છે અને આ સરળ બનવાથી કારણે જે બને એને કહેવાય સંચાલનના સિદ્ધાંતો. ફરીથી એક વખત, ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ થવા માટે અમુક નિયમો અથવા સિદ્ધાંતો ઘડવા પડે છે જેનાથી કોઈ પણ પ્રકારના ધ્યેય સિદ્ધિ આપણને સરળ બને અને આ સિદ્ધાંતો એટલે સંચાલનના સિદ્ધાંતો. ફરીથી એક વખત, ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ થવા માટે અમુક નિયમો અથવા સિદ્ધાંતો ઘડવા પડે છે જેનાથી ધ્યેય સિદ્ધિ સરળ બને અને આ સિદ્ધાંત એટલે જ સંચાલનના સિદ્ધાંતો. બરાબર, તો સંચાલનના સિદ્ધાંત એટલે તમને ખબર હશે. આગળ હવે સંચાલનના સ્વરૂપો જોઈએ. તો સંચાલનના સ્વરૂપો શું હોય? પહેલું, સાર્વત્રિક સ્વીકૃતિ. હવે સંચાલનના સ્વરૂપો જોઈએ તો સંચાલન કઈ કઈ જગ્યાએ જોવા મળે, તો કેવું હોય? તો પહેલું, સાર્વત્રિક સ્વીકૃતિ. સાર્વત્રિક સ્વીકૃતિ એટલે કોઈ પણ ધંધો હોય, કોઈ પણ જગ્યા હોય, રાજકીય હોય, સામાજિક હોય, ધાર્મિક હોય, શૈક્ષણિક હોય, બધી જગ્યાએ એક જ નિયમ લાગુ પડતો હોય, એટલે બધી જગ્યાએ આ સિદ્ધાંતો લાગુ પડતા હોય છે. કે થોડા ઘણા ઓછા વધતા પ્રમાણમાં સિદ્ધાંતો હોઈ શકે પણ બધી જગ્યાએ સાર્વત્રિક, બધી જગ્યાએ આ સ્વરૂપ જોવા મળતું હોય છે. આપણે આગળ ચેપ્ટરમાં વાત કરી હતી સંચાલનની દરેક સપાટી પર જોવા મળે અને બધી જગ્યાએ જોવા મળે. તો સંચાલનના જ્યાં સંચાલન હોય ત્યાં સિદ્ધાંત હોય. મતલબ સંચાલન છે એ સાર્વત્રિક સ્વીકૃતિ જોવા મળે છે. કઈ જગ્યાએ? બધી જગ્યાએ જોવા મળે. બરાબર, આગળ, એક સાર્વત્રિક સ્વીકૃતિ. બીજું, પરિવર્તનશીલ. એ સંચાલનના સિદ્ધાંતો છે એ માનવ આધારિત છે. આપણે ઉપર વાત કરી હતી કે સંચાલનના સિદ્ધાંત એ માનવ વર્તણૂકને આધારિત છે. કોઈ પણ પ્રકારનો પરિવર્તન થઈ શકે, જળ નથી, શા માટે? માનવ એ કોઈ યંત્ર નથી, યંત્ર પોતાનું કાર્ય કરી શકે, માનવ પોતાનું કાર્ય ન પણ કરી શકતું હોય. એટલે કે માનવ સાથે હોવાને કારણે, સંચાલન એ માનવ ઉપર થતું હોવાને કારણે પરિવર્તનશીલ છે. પરિવર્તન
શક્ય છે કદાચ યંત્ર ઉપર હોત તો પરિવર્તનશીલ ના પણ હોઈ શકત યંત્ર પાસે એવું કામ કરાવી શકત પણ માનવ સાથે પરિવર્તનશીલ રહેવું પડે એટલે કે સંચાલનના સિદ્ધાંતો એ તો સંચાલનના સિદ્ધાંતનું સ્વરૂપ પરિવર્તનશીલ છે જડ નથી આગળ સામાન્ય માર્ગદર્શિકા હવે સંચાલનના જેટલા જેટલા સિદ્ધાંતો બનાવવામાં આવ્યા છે આપણે જે આ ચેપ્ટરની અંદર આગળ આગળ જેમ જાશું એમાં આપણને અલગ અલગ સિદ્ધાંતો આપશે કે સંચાલનના આટલા આટલા સિદ્ધાંતો છે એની અંદર સંચાલનના સિદ્ધાંતો એ સામાન્ય માર્ગદર્શિકા પૂરી પાડે છે સામાન્ય માર્ગદર્શિકા એટલે તો કે એક પથ બતાવે માર્ગ આપે માર્ગદર્શન આપે છે અને માર્ગદર્શન આપતું હોય ને મતલબ એક તમને ઈશારો કરે કે તમે આ બાજુ જાઓ અલગ અલગ હવે આની અંદર કંઈક એવું પણ હોઈ શકે કે અલગ અલગ કોઈ પણના અલગ અલગ વ્યક્તિઓના કોઈ અલગ અલગ કોઈ ક્ષેત્રના અલગ અલગ પ્રશ્ન હોય હવે સમજી લો મારો પ્રશ્ન કંઈક અલગ હોય તમારો પ્રશ્ન કંઈક અલગ હોય શિક્ષક સાથે સંવાદ હોય સંવાદ શિક્ષક સાથે હું હો તો મારો કંઈક પ્રશ્ન કંઈક અલગ હોય સેમ કોઈ ધંધાની અંદર હોય તો ધંધાનો કંઈક અલગ પ્રશ્ન હોય મતલબ કે કોઈ પણ પ્રશ્ન હોય ક્યાંક ને ક્યાંક સંચાલનના સિદ્ધાંતો લાગુ પડતા હોય છે પણ એવું ક્યારેય ના કહી શકાય કે સંચાલનના સિદ્ધાંતો એ કે કામ નથી આવતા ક્યાંક ને ક્યાંક કોકને ને કોકને તો કામ આવે જ છે આગળ માનવ વર્તણૂક પર આધારિત હવે આપણે અગાઉ જ જોયું સંચાલનના સિદ્ધાંતો છે એ કોના પર આધારિત છે માનવ વર્તણૂકને સાનુકૂળ થવાનું છે માનવ જેવું વર્તન કરે છે એને સાનુકૂળ થવાનું છે એના ઉપર નિયમ બનાવવાના છે અથવા તો એના ઉપર સિદ્ધાંતો રચવાના છે આ સિદ્ધાંતો અથવા તો નિયમો બનાવો તો કોના ઉપર આધારિત હોવા જોઈએ કોના આધાર પર હોવા જોઈએ માનવ ઉપર હવે તમે કોઈ પણ નિયમ બનાવો અને એ નિયમ કોઈ માનવ ફોલો ન કરે અથવા માનવ ના અનુસરે તો શું થાય તમે બનાવો તો કોના માટે માનવ માટે જ્યારે પણ કોઈ પણ સિદ્ધાંતો રચવામાં આવે કોઈ પણ સિદ્ધાંતો નિયમો રચવાની અંદર આવે છે આ તમામે તમામ સિદ્ધાંતો કોના પર આધારિત હોય તો કે માનવ વર્તન ઉપર આધારિત હોય છે આગળ આકસ્મિકતા આકસ્મિકતા એટલે ધંધાની અંદર ક્યારે પણ એવું બની જાય કે તાત્કાલિક રીતે કોઈ પણ નિર્ણય લેવો પડે અને આ નિર્ણય જ્યારે લેવો હોય ત્યારે સંચાલનના સ્વરૂપો કામ આવે છે સંચાલનના સિદ્ધાંતોનો સ્વરૂપ કામ આવે છે હવે આકસ્મિકતા કઈ રીતે ધંધાની અંદર સમજીને કોઈ કર્મચારી છે એને તમારે વધુ કામ કરે છે એ તમારી પાસે વધુ પગારની આશા રાખે છે તમારે એને વધુ પગાર આપવો જોઈએ એ તમારી પાસે માંગણી કરે ત્યારે એવું ના કરાય કે હું 10-15 દિવસ પછી તમને જવાબ આપીશ મતલબ કે તમારે તાત્કાલિક નિર્ણય લેવો પડે અને આ નિર્ણય કઈ રીતે થઈ શકે તો કે આકસ્મિકતા તમે જ્યારે પણ ફટાફટ જલ્દીથી ઝડપથી તમારી નિર્ણય શક્તિથી તમે જવાબ આપો તો એ સંચાલનનો સિદ્ધાંત તમારા ધંધા ઉપર સારો પડી શકે છે અને એના પછી હવે આપણે જોઈએ સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ પણ સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ જોઈએ એની પહેલા ફરીથી એક વખત નજર આપી દઈએ સંચાલનના સ્વરૂપો પહેલું સાર્વત્રિક સ્વીકૃતિ બીજું પરિવર્તનશીલ પરિવર્તન શક્ય છે બધી જગ્યાએ બધા ધંધા ઉપર લાગુ પડી શકે સામાન્ય માર્ગદર્શિકા કોઈ પણ ધંધો હોય એની સાથે ક્યાંક ને ક્યાંક તમને માર્ગદર્શન પૂરું પાડે છે માનવ વર્તન ઉપર આધારિત સંચાલનના સિદ્ધાંતો મોટે ભાગે અથવા બધા જ ધંધા માટે માનવ પર આધારિત હોય છે અથવા તો માનવ વર્તનને આધારિત હોય છે આકસ્મિકતા કોઈ પણ ધંધાની અંદર તમારો નિર્ણય શક્તિ એ ઝડપી બનાવવા માટે સંચાલનનો સિદ્ધાંત ખૂબ જ જરૂરી છે બરાબર આગળ જોઈએ હવે સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ તો સંચાલનના સિદ્ધાંતોનું મહત્વની અંદર પહેલો પોઈન્ટ સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો કરવા માટે સંચાલક કે જે કંઈ પણ કાર્યક્ષમતા હોય હવે તમે અત્યારે કોઈ એક ધંધા સાથે સંકળાયેલા છો આવું માની લ્યો અને આ જ ધંધા સાથે કોઈ પણ તમને સિદ્ધાંત છે એનું મહત્વ તમને ખબર છે તમને એ સિદ્ધાંત ખબર છે તો એનાથી તમને મહત્વ શું રહે તમને ફાયદો શું થશે તમારે જોવાનું પેલો પોઈન્ટ સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો હવે અહીંયા એક પ્રશ્ન તમે સમજો
કે તમે ધંધાકીય સંચાલન કરનાર કોઈ સંચાલકો છો અને આ સંચાલકો પોતાની કાર્યક્ષમતા વધારી શકે એ તમને સંચાલનનું જ્ઞાન હોય તમે સંચાલનનો ઉપયોગ કરો અને આ ઉપયોગના કારણે કાર્યક્ષમતા તમે કેવું કરી શકો જે બીજા વ્યક્તિઓ કરી શકે એ જે બીજા વ્યક્તિને સંચાલન ના આવડતું હોય સિદ્ધાંતો ના ખબર હોય અને તમને સિદ્ધાંતો ખબર હોય તો તમે એ સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને ધંધાની અંદર તમારી કાર્ય મતલબ તમે કાર્ય કરી શકવાની ક્ષમતા એ તમારી કેવી હશે વધારે તો આને કારણે જો તમારી પાસે ધંધાકીય સંચાલનના સિદ્ધાંતો હોય સિદ્ધાંતોનું તમને જ્ઞાન હોય તો સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો જોવા મળે તમે જે કંઈ પણ કાર્યક્ષમતા કરો કોઈ કાર્ય કરો છો એ કાર્ય કંઈક અલગ કરી શકો જે બીજા ન કરી શકે એવું કાર્ય તમે કરી શકો છો ક્યારે જો તમારી પાસે સંચાલનના સિદ્ધાંતોનું જ્ઞાન હોય અથવા તમને મહત્વ ખબર હોય તો આગળ બીજું સંશોધનના અથવા સંસાધનોના ઇષ્ટતમ અને અસરકારક વહીવટ હવે અહીંયા વાત કરી છે સંશોધનના ઇષ્ટતમ હવે સંસાધન એટલે શું થાય સંસાધન એટલે થાય છે કોઈ પણ ધંધાકીય એકમના ભૌતિક સાધનો એટલે કે યંત્ર સામગ્રી જે હોય એ અને એ ઉપરાંત કોઈ ભૌતિક સાધન તો ખરે છે અને એના ઉપરાંત એ પ્લસ બીજા થાય છે કોઈ પણ ધંધાકીય એકમના કર્મચારીઓ હવે જ્યારે પણ તમારી પાસે સારા કોઈ કર્મચારી હોય છે એ કર્મચારી ઉપરાંત તમારી પાસે યંત્ર હોય છે અને મેન મહત્વનું તમારી પાસે સંચાલનના સિદ્ધાંતો હોય કર્મચારી હોય યંત્ર હોય તમને વ્યવસ્થિત પ્રકારના સંચાલનનું સિદ્ધાંત ખબર હોય સિદ્ધાંત મેન પોઈન્ટ તમને ખબર હોય તો તમે ઇષ્ટતમ અને અસરકારક વહીવટ કરી શકો ઇષ્ટતમ એટલે વધુમાં વધુ તમારી પાસે કર્મચારી છે યંત્ર છે કોઈ મટીરિયલ છે તમે એના ઉપર કોઈ વસ્તુનું ઉત્પાદન કરવું હોય એ ઉત્પાદન કરવા માટે તમારી પાસે જો સિદ્ધાંત હોય સિદ્ધાંતનો મહત્વ તમને ખબર હોય તો વધુમાં વધુ તમે ઉપયોગ લઈ અને સારામાં સારો તમે વહીવટ અથવા તો સંચાલન કરી શકો મતલબ કે જો તમારી પાસે સંચાલનના સિદ્ધાંતનું જ્ઞાન હોય તો સંસાધનોનો ઇષ્ટતમ ઉપયોગ અને અસરકારક વહીવટ કરી શકો મતલબ કે વધુમાં વધુ સારામાં સારું કર્મચારી પાસે યંત્ર પાસે અને મટીરિયલનો ઉપયોગ કરી અને સારામાં સારું કામ કરી શકો અથવા તો મટીરિયલનો યંત્રનો અથવા કર્મચારીનો સમય યંત્રનો ઉપયોગ અને કોઈ પણ પ્રકારના મટીરિયલનો બગાડ અટકાવી શકો છો આગળ વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયમાં મદદરૂપ હવે કોઈ પણ નિર્ણય લેવા હોય તમને સંચાલન એટલે શું થાય સંચાલનનો સિદ્ધાંતો શું છે એ તમને જ્ઞાન છે તમને ખબર છે તો વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયમાં કોઈ નિર્ણય લેવો છે કોઈ બુદ્ધિપૂર્વક વિશિષ્ટ પ્રકારનો જ્ઞાનનો ઉપયોગ કરી અને તમારે કોઈ તાર્કિક ભરેલો મતલબ કે બુદ્ધિ તાત્વનો ઉપયોગ કરી બુદ્ધિનો ઉપયોગ કરી તર્ક વાપરીને કોઈ નિર્ણય લેવો છે તો આ નિર્ણયમાં સંચાલનના સિદ્ધાંત હોય છે તો તમને સારામાં સારો અને સૌથી વધુમાં વધુ સારો વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણય લેવામાં તમને સંચાલનના સિદ્ધાંતો ઉપયોગી થશે બરાબર આગળ જોઈએ ચોથો પોઈન્ટ બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા માટે હવે ધંધાકીય કોઈ પણ પ્રવૃત્તિ હોય ક્યારેક ને ક્યારેક બદલાતી રહેતી હોય ધંધાની અંદર ચડાવ ઉતાર આવતો હોય ક્યારેક ધંધો મંદીમાં પણ ચાલતો હોય એ મંદીમાં પણ તમારે ધંધાકીય પર્યાવરણ આજુબાજુનો જે વિસ્તાર હોય આ વિસ્તાર ઉપર પહોંચી વળવું હોય તમારે તમારો ધંધો ચલાવવો હોય અને સારામાં સારી રીતે વધુમાં વધુ નફો કમાવવો હોય તો તમારી પાસે સંચાલનના સિદ્ધાંતો અથવા સિદ્ધાંતો હોવા ખૂબ જ જરૂરી છે જો તમારી પાસે સિદ્ધાંતો હોય એ સિદ્ધાંતોનો ઉપયોગ કરો કાર્યક્ષમતાથી વધુ ઇષ્ટતમ કર્મચારી પાસે અથવા તો યંત્ર સામગ્રી મટીરિયલ પાસેથી સારાસાર ઉપયોગ લઈ અને તમારા ધંધાની અંદર બદલાતી જતી કોઈ પણ પર્યાવરણની પરિસ્થિતિ હોય કોઈ પણ કાર્ય હોય તમારા ધંધાની અંદર કોઈ પણ
પરિસ્થિતિ આવતી હોય આ પરિસ્થિતિને પહોંચી વળવું હોય ધંધાની અંદર કોઈ પરિસ્થિતિ આવતી હોય આ પરિસ્થિતિને પહોંચી વળવું છે એના માટે સંચાલનના સિદ્ધાંતોનું જ્ઞાન હોવું જરૂરી છે અથવા સંચાલનના સિદ્ધાંત તમને આવડવા ખૂબ જ જરૂરી છે અને પછીનો પોઈન્ટ જોઈએ પાંચમો સામાજિક જવાબદારીઓ અદા કરવા માટે હવે સામાજિક જવાબદારી સામાજિક અથવા સમાજ હવે સમાજની અંદર તમારો ધંધો શરૂઆત થાય સમાજની અંદર ધંધો વિકસે સમાજની અંદર ધંધો વધુ વિકસે આ જવાબદાર વ્યક્તિઓ કોણ છે તમે જે વસ્તુનું ખરીદ વેચાણ કરો છો આ લેનાર અથવા વેચનાર લોકો એટલે કોણ તો કે સમાજ અને આ સમાજને તમારી પાસેથી કંઈક ને કંઈક આશા હોય કે અમને આ ધંધા તરફથી આટલી આટલી વસ્તુનું કંઈક ને કંઈક અમને ઉપયોગી બનશે અને આ ઉપયોગી થવા માટે તમારી પાસે જો સંચાલનનું સારામાં સારું સિદ્ધાંત ખબર હોય એ સિદ્ધાંતનો તમે ઉપયોગ કરો અને એ ઉપયોગથી જો તમારા અંદર અથવા તો તમારા ધંધાની અંદર સારામાં સારી પ્રગતિ થઈ હોય તો એના બદલા સ્વરૂપે સમાજની અંદર તમારે કોઈ પણ જવાબદારી તમારે ચૂકવવી હોય તો ચૂકવવા માટે અથવા અદા કરવા માટે જે જરૂર પડશે અને એટલે જ સંચાલનના સિદ્ધાંતો સેના કારણે તમે થઈ શક્યા તો કે સંચાલનના સિદ્ધાંતો તમને ખબર છે એટલે આગળ જોયા પછીનું સંશોધન તાલીમ અને વિકાસ માટે ઉપયોગી હવે કોઈ પણ ધંધાની અંદર કોઈ સંશોધન કરવું અથવા તો શોધખોળ કરવી અથવા કોઈ વસ્તુ બનાવી અથવા ગોતવી એ કોઈ કર્મચારી ઉપર હોય કોઈ કર્મચારીને તાલીમ આપવી હોય અથવા તો કર્મચારીનો વિકાસ કરવો હોય કર્મચારીને તાલીમ આપી દીધા પછી એ કર્મચારીનો વિકાસ કઈ રીતે થઈ શકે એ આપણે જોવું હોય તો એના માટે સંચાલનના કોઈ પણ સિદ્ધાંતોની જરૂર પડે અને આ સિદ્ધાંતો હોય તો કોઈ પણ કર્મચારીને તમે સારી રીતે કેળવી શકો અને એની પાસેથી વધુ સારું કાર્ય લઈ શકો અને એ કેના કારણે તો કે તાલીમ અને વિકાસના કારણે તો આ બે ઉપરથી જો તમારી પાસે આ બે કાર્ય કરાવવા હોય તાલીમ અને વિકાસ કાર્ય કરાવવો હોય એક સંચાલક કર્મચારીને આપવું હોય તો તમારી પાસે તમે એક સંચાલક હો તો તમારી પાસે સંચાલનના સિદ્ધાંતો શું છે એ તમને ખબર હોવી જોઈએ અને એ સિદ્ધાંત મુજબનું તમારી પાસે સિદ્ધાંતોનું મહત્વ હોવું જોઈએ તો આજે આટલા ચેપ્ટરની વાત આટલી એક વસ્તુ વાત કરી છે આના પછીના લેક્ચરની અંદર સંચાલનની અલગ અલગ વિચારધારાઓ કેવી છે અને વિચારધારા કોને આપી છે આ વિચારધારાની અંદર કોનો મહત્વનો ફાળો છે આપણે આગલા લેક્ચરની અંદર જોવાનો પ્રયત્ન કરશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત